वर्मी कम्पोस्ट खातर बनावा माटे शेड अने बेड केवी रीते तैयार करशो तेवी माहिती आजे अमे तमने आपीशुं। હાલમાં ખેડૂતો ખેતરોમાં રાસાયણિક દવા અને ખાતરોનો ઉપયોગ કરીને થાકી ગયા છે, કારણ કે ખેતરોમાં આ પ્રકારની દવા અને ખાતરોના ઉપયોગથી પોતાને આર્થિક રીતે નુકસાન તો થાય જ છે, તેની સાથે સાથે અસરકારકતા હવે ધીમે ધીમે ઘટી રહી છે, જેથી કરીને બનાસકાંઠામાં હવે મોટા ભાગના ખેડૂતો વર્મી કમ્પોસ્ટ ખાતર તરફ વળી રહ્યા છે। અળસિયાનો ખાતર યુનિટ પશુ સંશોધન કેન્દ્ર સરકાર કૃષિ યુનિવર્સિટી સૌપ્રથમ ખાતર બનાવવાની શરૂઆત 2008માં સરદાર કૃષિ યુનિવર્સિટીમાં કરવામાં આવી હતી, જેમાં શરૂઆત 10 બેડથી લઈને કરવામાં આવી હતી। આ તમામ ખાતર દેશી કાંકરેજ ગાયનું છાણ મળમૂત્રનો ઉપયોગ કરીને જ બનાવવામાં આવે છે। છેલ્લા 12 વર્ષથી સફળતાપૂર્વક વર્મી કમ્પોસ્ટનું ઉત્પાદન વધીને આજે 190 ટનને પહોંચ્યું છે। ખાતરના 1 કિલોના ભાવ 8 રૂપિયા છે। અળસિયા પણ પ્રતિ કિલો 150 રૂપિયાના દરે ખેડૂતોને આપવામાં આવે છે, પરંતુ જ્યારે ઋતુ પ્રમાણે અળસિયા ઉપલબ્ધ થાય ત્યારે જ ખેડૂતોને વિતરણ કરી શકાશે। આ અંગે વિગતો આપતા અમારા સંવાદદાતા મહેશ ચૌધરીની સાથે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞ સર અરશદભાઈ પંચાસરા, પ્રવીણભાઈ પટેલ અને જગદીશભાઈ ઝાલોરિયા પાસેથી વધુ માહિતી મેળવી। સરદાર કૃષિ યુનિવર્સિટી પશુ સંશોધન કેન્દ્ર અહીંયા છે, જે વર્મી કમ્પોસ્ટ ખાતર અહીંયા બનાવવામાં આવે છે। વિવિધ વેરાયટી અહીંયા ક્વોલિટીમાંથી જે અળસિયામાંથી જે ખાતર બનાવવામાં આવે છે, ત્યારે આપણા ત્યાંના ઇનપુટ હેડ છે એમના જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ। સાહેબ, અહીંયા વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે, છેલ્લા કેટલાક સમયથી અહીંયા પશુ સંશોધન કેન્દ્રની અંદર આમ તો વર્મી કમ્પોસ્ટિંગ તમને 2008માં એક બેડથી ચાલુ કરેલ હતું, પણ ધીમે ધીમે એની જેવી રીતે ડિમાન્ડ વધતી ગઈ ને એવી એટલું એની ડિમાન્ડ વધતી ગઈ એટલે અમે એનું યુનિટને એક્સપાન્ડ કરી, અત્યારે લગભગ અમારા આગળ 400 બેગ જેટલો ખાતર બને છે અને વાર્ષિક અમારું ઉત્પાદન લગભગ 190-200 ટન હોય છે, અને એ મોટા ભાગે તો અમે અમારા યુનિવર્સિટીમાં જ પૂરું પાડી શકીએ। ખેડૂતોને જો થોડા પ્રમાણમાં ખેડૂતોને જોતું હોય તો અમે ખેડૂતોને પણ આપીએ છીએ। આપણી સાથે બીજા પણ એક અધિકારી છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરીશ। સાહેબ, કેવા કેવા પ્રકારના જે અળસિયા હોય છે અને એમાંથી ખાતર તૈયાર કરવામાં આવે, કઈ કઈ જાત હોય છે? દુનિયામાં અળસિયાની તો ઘણી બધી જાતો છે, પરંતુ આ સંશોધન કેન્દ્ર ખાતે ઉજીની નામના જે અળસિયા છે કે જે તમે જોઈ શકો છો, એ અળસિયાનો અહીંયા ઉપયોગ કરવામાં આવે છે। આ અળસિયાની ખાસિયત એ છે કે બહુ ઓછા સમયમાં અન્ય જાતની સરખામણીમાં અળસિયાનું ખાતર પેદા કરે છે। અળસિયાનું ખાતર પેદા કરવા માટે આપણે સૂકું ઘાસનો આજ તમે દેખાય પ્રમાણે ક્યારો બનાવવા ગાદી બેડ બનાવવાનો છે એના ઉપર આપણે સાર નાખીએ છીએ, મૂળ પશુઓનું મૂળ જે મળમૂત્ર નાખીએ છીએ અને એના પછી પાણી છોટ્યા બાદ આપણે એના ઉપર અળસિયા આપણે નાખીએ છીએ, અને એ અળસિયા એ કચરોને બધું ખાતા હોય લગભગ 60-65 દિવસની અંદર એ સાણની અંદરથી એ કચરાની અંદરથી આપણને સરસ મજાનું અળસિયાનું ખાતર તૈયાર કરતા હોય છે। આપણી સાથે બીજા પણ એક અધિકારી છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરી સાહેબ, જો આ ખાતર બનાવવામાં આવે છે એનું બેડ તૈયાર કર્યા બાદ કેટલા દિવસ સુધી આ તૈયાર થઈ જાય છે? અને આ બેડ છે ને ઉનાળાની અંદર સિઝનની અંદર 35 દિવસે તૈયાર થઈ જાય છે, જ્યારે શિયાળો જો સિઝન હોય ત્યારે એ ડોર્મન્ટ અવસ્થા અળસી હોય એટલે લગભગ 60-65 દિવસ થઈ જાય છે, અને આ જે તૈયાર થયેલું ખાતર હોય એની અંદરથી અમે બેડમાંથી લઈ અને આ ચારણામાં તમને દેખાય છે ચારણામાં અમે ચાળી લઈએ છીએ, અને ચાળીને ચાળેલું ખાતર પછી અમે અમારા યુનિટની જરૂરિયાત મુજબ અમે એમને આપીએ છીએ, અને બાકીનું જે વધે છે એ આજુબાજુના ખેડૂતોને અથવા તો બહારથી આવતા ખેડૂતોને પણ અમે વેચાણથી આપીએ છીએ। ખેડૂતોની કેવા પ્રકારની માંગ હોય છે? લગભગ ખેડૂતોને આ ઓર્ગેનિક અત્યારે ઓર્ગેનિકનો જમવાનો ચાલે છે એટલે લગભગ ખેડૂતો આ તરફ વળ્યા છે, અને બટાકાની ખાસ સિઝન હોય ત્યારે એમની ડિમાન્ડ વધારે હોય છે। આપણી સાથે બીજા પણ એક અધિકારી છે, એમની જોડે સીધો જાણવાનો પ્રયત્ન કરી સાહેબ, વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર થયા બાદ કેવા પ્રકારનું એને પેકિંગ કરી અને માર્કેટમાં કઈ રીતે વેચવામાં આવે, શું ભાવમાં વેચવામાં આવે? હા, હવે આમાં કેવું હોય છે કે ઋતુ પ્રમાણે આની અલગ અલગ પ્રક્રિયા હોય છે, જેમ કે ઉનાળાની ઋતુમાં 35-40 દિવસે તૈયાર થાય છે, શિયાળામાં છે તો 60-65 દિવસે, અને ચોમાસામાં જો વધારે વરસાદની એવી સિઝન હોય તો એને 70 દિવસ સુધી થતું હોય છે। હવે એકવાર આ અળસિયાનું ખાતર બની જાય એને પછી આપણે ચારણામાં ચાળી અને એને પછી એમાંથી અમુક માટીના ચોખા હોય કે અળસિયા હોય અલગ કરી દેતા હોઈએ છીએ, અને ખાતર હોય એને આપણે 50 કિલોની જે બેગ હોય એમાં પેકિંગ કરી અને ખેડૂતોને અને આપણા પશુ સંશોધન કેન્દ્ર સિવાયના જે અન્ય કેન્દ્રો છે એમને આપણે પહોંચાડતા હોઈએ છીએ।
અને મુખ્યત્વે બીજી વસ્તુ કે જે લોકો એવા ઇન્ટરેસ્ટેડ હોય કે અમારે છૂટકમાં લઈ જવું છે, એ લોકો છૂટકમાં પણ એ અળસિયાનું ખાતર લઈ જતા હોય છે. અને અળસિયાનું ખાતર છે એ 1 કિલોનો ભાવ 8 રૂપિયા પ્રતિ કિલો છે. એટલે 50 કિલોની બેગમાં અમે 400 રૂપિયા કિલોના ભાવે યુનિવર્સિટીના ભાવ નક્કી કરેલા છે એ પ્રમાણે આપણે આપતા હોઈએ છીએ. અને થેલીનો ભાવ 3 રૂપિયા, એ પ્રમાણે 403 રૂપિયા ખાતર થેલી વિથ બેગ આપી દેતા હોઈએ છીએ. સર બીજી વસ્તુ કે હાલમાં અત્યારે બટાકાની સિઝન છે, પછી આપણો બનાસકાંઠાનો વિસ્તાર છે, મુખ્યત્વે દાડમની ફળાદીની જે આખો વિસ્તાર છે, જે નર્સરી અમુક લોકો રાખતા હોય છે એ લોકો પણ અહીંથી મુખ્યત્વે લઈ જતા હોય છે, કે જેનાથી અત્યારના હાલના યુગમાં પ્રાકૃતિક ખેતી અને જે ઓર્ગેનિક ફાર્મિંગ તરફનો આપણો જે ઝોક છે કે જેનાથી ઝેરમુક્ત આપણો દેશને આપણે ઝેરમુક્ત દેશ તરીકે લઈ જઈએ, તો એ માટે આ એકદમ બેસ્ટ અને સારામાં સારું ખાતર છે વર્મી કમ્પોસ્ટિંગનું. તો આ આ પ્રમાણે અમે આપને બતાવી શકીએ છીએ કે આ રીતના અમારા બેડની પ્રક્રિયા થતી હોય છે. બેડની પ્રક્રિયામાં આ રીતના રોજ બેડ બનાવી દે છે, એને 1 થી 1.5 દિવસ માટે રાખવા પડે અને પછી પાણી છાંટી અને પછી અંદર અવશ્ય આપણે નાખતા હોઈએ છીએ, એટલે એની પ્રક્રિયા ચાલુ થઈ જતી હોય છે. ખેડૂત મિત્રોને ખાસ તો જણાવવાનું કે આ પશુ સંશોધન કેન્દ્ર સાથે અમારી પાસે કાંકરેજ ગઈ અને મહેસાણી ગઈ છે, પણ તમને ખાસ જણાવવાનું કે જે ગાય આધારિત ખેતી, તો અમે જે વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવીએ છીએ એ કાંકરેજ ગાયના છાણમાંથી જ બનાવીએ, અમે ભેંસનું છાણ પણ વાપરતા નથી. એટલે જે આ વર્મી કમ્પોસ્ટ છે એ કાંકરેજ ગાયના છાણમાંથી જ બનાવીએ છીએ, એટલે એ ગાય આધારિત ખેતી ને એ બધું છે એ આનાથી ફળીભૂત થાય. અને જો અમારા આગળ મોટાભાગે તો ઉનાળા કે ઉનાળા અને શિયાળાની ઋતુ મિલન થતું હોય, પછી ચોમાસાની શરૂઆતમાં અમારા આગળ પુષ્કળ અળસિયા હોય ત્યારે અમે અળસિયા પણ વેચી છીએ, અને ગમે ત્યારે તમે અળસિયા માટે ફોન કરી શકો, જો અવેલેબલ હોય તો અળસિયા અમે લગભગ 150 રૂપિયા કિલો વેચીએ છીએ.